નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જય શ્રી કૃષ્ણ બધાને. હવે વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 5મો બીજ બીજ બીજ. શું નામ છે પાઠનું? બીજ 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 ભાગ 1, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્ર, તમને નામ સાંભળતા જ એવો પ્રશ્ન થશે કે આ બીજ શું છે, બીજ એટલે શું? તો જોવો કે બીજ છે જે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ કે કોઈ પણ અનાજ છે અથવા તો કઠોળ છે, એના જે બીજ હોય છે એને બીજ કહેવામાં આવે છે. તો અનાજ અને કઠોળ આ બધા તો તમે જોયા જ હશો કે ઘઉં છે, બાજરી છે, જેનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ, અને શાકભાજીની અંદર, કઠોળની અંદર અડદ છે, મગ છે, તુવેર છે, ચણા છે, આ બધાના જે બીજ છે એને બીજ કહેવામાં આવે છે. તો પાઠનું નામ છે બીજ બીજ બીજ. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે બીજના કેટલા પ્રકાર છે. તો બીજના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે, એકદળ બીજ અને દ્વિદળ બીજ. બીજના કેટલા પ્રકાર છે? તો કે બે, એકદળ બીજ અને દ્વિદળ બીજ. હવે સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે એકદળ બીજ કોને કહેવાય અને દ્વિદળ બીજ કોને કહેવાય. તો જોઈએ કે એકદળ બીજ એટલે શું. તો કે જે બીજ છે એના બે સરખી ફાળ ન થતી હોય ને એવા બીજને એકદળ બીજ કહેવામાં આવે છે. અને વ્યાખ્યા છે, યાદ રાખવાની છે કે જે બીજની બે સરખી ફાળ ન થતી હોય તેવા બીજને એકદળ બીજ કહેવામાં આવે છે. એકદળ બીજની અંદર કેનો સમાવેશ થશે? તો કે ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર, કોઈ પણ પ્રકારના જે અનાજ છે, અનાજનો સમાવેશ આપણે એકદળ બીજની અંદર કરી શકીએ. કે ઘઉં છે, ઘઉંને તમે ગમે એનાથી ભૂકો કરો, ભાંગો, તો એની બે સરખી ફાળ નહીં થાય, શું થઈ જશે? ભૂકો થઈ જશે. તો જે બીજ છે એને ભાંગવાથી બે સરખી ફાળ ન થતી હોય એવા બીજને આપણે એકદળ બીજ કહીએ. ત્યાર પછી દ્વિદળ બીજ કોને કહેવાય વિદ્યાર્થી મિત્ર? તો કે દ્વિદળ એટલે કે બે સરખી ફાળ થતી હોય, એટલે કે જે બીજ છે એની બે સરખી ફાળ થાય છે એને આપણે દ્વિદળ બીજ કહીશું. તો મગ, ચણા, વટાણા, વાલ, તુવેર આ બધા કઠોળ છે, કઠોળની હંમેશા બે ફાળ થાય, તો કે જે બીજ કઠોળમાં સમાવેશ થાય એને આપણે દ્વિદળ બીજ કહીશું. તો ફરીથી બેની વ્યાખ્યા જોઈ લઈએ કે જે બીજની એક બે સરખી ફાળ ન થતી હોય એને એકદળ બીજ કહેવાય, અને જે બીજની બે સરખી ફાળ થતી હોય એને આપણે દ્વિદળ બીજ કહીશું. તો હવે એકદળ બીજ અને દ્વિદળ બીજમાં કેનો સમાવેશ થાય છે એ જોઈએ. તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ અને જુવાર આ બધા અનાજ છે, નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય છે. તો જે અનાજ છે એ બધાનો એકદળ બીજની અંદર સમાવેશ થશે, એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી દ્વિદળ બીજની અંદર કેનો સમાવેશ થાય? તો કે મગ, ચણા, વટાણા, વાલ, તુવેર, એટલે કે આ બધા કઠોળ છે, જે કઠોળ છે એ બધા દ્વિદળ બીજ છે. તો આટલું બધાને સમજાઈ ગયું હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો કઠોળ કોને કહેવાય? આપણે વાત કરી રહ્યા છીએ કઠોળની અને અનાજની, તો આપણે એ જોઈ લઈએ કઠોળ કોને કહેવાય. તો કે જે બીજની સરખી ફાળ થતી હોય પણ તે કાગળને તેલિયો બનાવતા ન હોય તેવા બીજને કઠોળ કહે છે. કે જે બીજની સરખી ફાળ થતી હોય પણ એ બીજ છે એ જે ફાળ છે એને કાગળ ઉપર ઘસો તો કાગળ તેલિયો ન થતો હોય એવા બીજને આપણે કઠોળ કહેશું. ત્યાર પછી અનાજ કોને કહેવામાં આવે છે? તો કે જે બીજના ટુકડા કે ભૂકો થતો હોય તેવા બીજને અનાજ કહેવાય છે. કે જે બીજને ભાંગવાથી એની સરખી ફાળ ન થાય પણ શું થાય? તો કે ભૂકો થઈ જાય અથવા તો ટુકડા થઈ જાય એ બીજને આપણે અનાજ કહીએ છીએ. ત્યાર પછી તેલીબિયા. તો તેલીબિયા કોને કહેવાય? તો જોવો કે જે બીજના ટુકડા કે ભૂકાના કાગળ પર ઘસતા કાગળ તેલિયો થાય તેવા બીજને તેલીબિયા કહે છે. કોને કહેશું? તો કે કોઈ પણ બીજ છે એના ટુકડા અથવા તો એનો ભૂકો એને કાગળ ઉપર જ્યારે ઘસવામાં આવે તો કાગળ કેવો થઈ જશે? તો કે તેલવાળો થઈ જશે, એને આપણે તેલીબિયા કહેશું. અનાજની અંદર કેનો સમાવેશ થાય છે, કઠોળની અંદર કેનો થાય છે અને તેલીબિયા, તો કે તેલીબિયાની અંદર જે સોયાબીન છે, એરંડા છે, મગફળી છે આ બધાનો સમાવેશ તેમાં થશે, તો કે તેલીબિયાની અંદર. અને અનાજની અંદર આપણે આ ચર્ચા કરી, કઠોળની અંદર આપણે આ જોયું મગ, વાલ, વટાણા, તુવેર એ કઠોળમાં સમાવેશ થશે. તો આ માહિતી થઈ વિદ્યાર્થી મિત્ર, આપણા પાઠની બેઝિક માહિતી આપણે મેળવી. હવે આપણે પાઠની શરૂઆત કરશું. તો પાઠની શરૂઆત છે એ ગોપાલ નામના એક છોકરાથી થાય છે. આ પાઠની બેઝિક માહિતી હતી, આ પણ તમારી યાદ રાખવાનું જ છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો.
હવે આતુરતાથી એટલે શું? તો કે ખૂબ જ જોશથી ગોપાલ છે કોની રાહ જોવે છે? ગોપાલ નામના એક બાળકની વાત કરવામાં આવેલી છે અહીંયા, કે ગોપાળ ગોપાલ છે એના માસીના પરિવારના, એના માસી છે એમની ઘરે આવવાના હશે એટલા માટે એના માસીના આવવાની ખૂબ જ આતુરતાથી રાહ જોવે છે, ખૂબ જ જોશથી રાહ જોવે છે. એટલે કે આમ ક્યારે આવશે, બહુ ઉતાવળ હોય છે, ફટોફટ આવે તો સારું એ રીતે. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. એના માસી છે એ વેકેશન કરવા માટે, એ વેકેશન પડી ગયું હોય છે એટલે વેકેશન કરવા છે એ ગોપાલની ઘરે આવવાના હોય છે. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું એ વિચારી ગોપાલ ખૂબ ખુશ હતો. એના માસી આવવાના હતા એટલે ગોપાલ છે એ ખુશ હોય છે. શું કામ? તો કે માસી આવશે એટલે અલગ અલગ નવી નવી વાનગીઓ ખાવા મળશે, અમે બધા સાથે ખૂબ રમીશું, મોજ કરીશું એવું વિચારી અને એ ખુશ થતો હોય છે. એટલામાં તેની માતાએ બૂમ પાડી, એવું વિચારતો હોય છે તેની માતા છે એને સાથ પાડે છે, બૂમ પાડે છે કે બેટા ગોપાલ, રાત્રે સૂતા પહેલા 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું કોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. એની માતા શું કહે છે કે ગોપાલ, કે 2 વાટકી ચણા છે તું પાણીમાં રાતે પલાળી દેજે સૂતા પહેલા, અને હું કોઈના ઘરે જાઉં છું, કાલે આવીશ. કે એટલે ગોપાલ કહે છે હા કાંઈ વાંધો નહીં. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેને વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિને કેવી રીતે પૂરતા પૂરા થશે? શું વિચારે છે ગોપાલ? એની માતા છે જ્યારે એના કોઈના ઘરે જાય છે ત્યારે ગોપાલને શું કહે છે કે 2 વાટકી ચણા છે એ તું પાણીમાં રાતે સૂતી વખતે પલાળી દે છે, એટલે બીજે દિવસે એ ઉપયોગમાં લઈ શકે. તો ગોપાલને એવો વિચાર આવે છે જ્યારે ચણા પલાળવા જાય છે ત્યારે શું વિચાર આવે છે? તો કે આ 2 વાટકી ચણા છે એ 8 જણાને કેવી રીતે પૂરા થશે, કેમ કે એના માસીની પણ એમની ઘરે આવવાના હોય છે. તો આવું વિચારી અને ગોપાલ છે એ શું કરે છે? તો કે એને એમ થશે કે આ ઓછા પડે છે એટલે એમ વિચારી કે 4 વાટકી ચણા છે એ પલાળી દે છે. જોજો વિદ્યાર્થી મિત્ર, એની માતાએ કેટલા વાટકી પલાળવાના કીધા હતા? તો કે 2 વાટકી. અને ગોપાલ શું કરે છે? એને એમ થાય છે કે આ ચણા છે ઓછા પડશે આટલા બધા ચણાને, એવું વિચારી અને એ 4 વાટકી ચણા છે એ પાણીમાં પલાળી દે છે. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું તો ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. હવે જ્યારે એની માતા છે એના કોઈના ઘરેથી પાછી આવે છે અને કિચનમાં જઈને જુએ છે તો શું થયું હોય છે? તો જો ગોપાલે જે ચણા પલાળ્યા હોય છે જે વાસણની અંદર, એમાંથી ચણા છે ઉભરાઈ અને બહાર આવી ગયા હોય છે. તો આવું શું કામ થયું હશે? તરત જ એની માતા છે ગોપાલને બોલાવી અને કહે છે કે આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આવું કેવી રીતે બન્યું? હવે ગોપાલની માતા છે એ જોવે છે એટલે એને તો તરત જ ખ્યાલ આવી જાય છે કે આ 2 વાટકી ચણા નથી. શું કામ? તો કે મમ્મી છે દરરોજ રસોઈ બનાવતી હોય તો એને અંદાજ આવી જાય, એટલા માટે જોઈને જ કહી દે છે આ તો વધારે છે. એટલા માટે ગોપાલને બોલાવે છે અને કહે છે, ગોપાલ કે 2 વાટકી ચણા કીધા હતા તે આટલા બધા કેમ પલાળ્યા છે? એટલે ગોપાલ પણ આશ્ચર્યમાં પડી ગયો કે મેં જ્યારે પલાળ્યા ત્યારે તો એ વાસણમાં સરસ રીતે સમાઈ ગયા હતા અને અત્યારે કેમ બહાર નીકળી ગયા, એવો એના મનમાં પ્રશ્ન થાય છે. એટલે માતાએ કીધું, એના મમ્મી છે ખીજાતા નથી પણ કહે છે કાંઈ વાંધો નહીં, કે સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણા ફણગાવી દઈશ અને ફણગાવેલા ચણા છે એ તારા કાકીને મોકલાવી દેશું. શું કહે છે? કે કાંઈ વાંધો નહીં, ખીજાતા નથી પણ એમ કહે છે વાંધો નહીં, સારું થયું કે હવે જે થયું હોય કે આટલા બધા ચણા પલાર્યા છે તો આપણે અડધા ચણાનું શાક કરશું અને અડધા ચણા છે એ ફણગાવી દેશું, અને આમ પણ તારા કાકીને છે ફણગાવેલા ચણા છે એ ડોક્ટરે ખાવાનું કીધું છે તો આપણે તારા કાકીની આ ચણા છે એ મોકલાવી દેશું. તો તમને વિદ્યાર્થી મિત્ર એવું થશે કે ફણગાવવું એટલે શું? તો ફણગાવવું એટલે કોઈ પણ કઠોળ છે એને ભીના કાપડની અંદર બાંધી દેવામાં આવે, એટલે કે એના બીજ છે એ રીતે કરવાથી મોટા થઈ અને બહાર નીકળે છે બીજ, એટલે આ રીતે છે ફણગાવવામાં આવતા હોય છે કોઈ પણ કઠોળ ભીના કાપડની અંદર વ્યવસ્થિત રીતે બાંધી અને રાતે એમને પલાળી રાખવામાં આવે છે. ફણગાવેલા કોઈ પણ વસ્તુ છે એટલે કે કોઈ પણ કઠોળ છે વ્યક્તિના શરીર માટે ખૂબ જ સારું છે, એમાંથી ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન મળતું હોય છે. તો ઘણી વખત ડૉક્ટર પણ તમને એવું સાંભળ્યું હશે કે ઘરમાં કોઈ બીમાર હોય અને આપણે હોસ્પિટલે ગયા હોય તો ઘણી વખત કહે છે કે કઠોળ ખાવા અથવા તો ફણગાવેલા કઠોળ ખાવા જેથી કરી અને આપણા શરીરમાં પ્રોટીન મળી રહે. તો એ કહે છે કે કાકી બીમાર છે તો કાકીને ડૉક્ટરે ફણગાવેલા કઠોળ ખાવાના કીધા છે તો આ ચણા છે આપણે ફણગાવી અને કાકીને ત્યાં મોકલી દેશું. કે ગોપાલની માતાએ અડધા ચણા ભીણા કપડામાં બાંધી ફણગાવવા માટે લટકાવી દીધા.
તો આ ગોપાલ છે એના વિશેની વાત હતી. હવે થોડાક આપણે પ્રશ્નની ચર્ચા કરીએ કે શું તમને યાદ છે કે ધોરણ 4 માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી, હવે બીજી પણ પ્રવૃત્તિ કરી, કે તમે અત્યારે 5મા ધોરણમાં આવી ગયા છો, તો તમે ધોરણ 4 ની અંદર ગયા વર્ષે બીજની એવી પ્રવૃત્તિ કરી હતી જે આપણને બધાને ખ્યાલ છે, તો એવી જ પ્રવૃત્તિ છે આજે આપણે બીજી કરવાની છે. તો જોઈએ એ પ્રવૃત્તિમાં શું છે. થોડા ચણા અને 3 વાટકી લો. તમને શું લેવાનું કીધું છે પ્રયોગ કરવા માટે? થોડાક ચણા લેવાના છે અને 3 વાટકી લેવાની છે. કેટલી? તો કે 3. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. હવે શું કરવાનું છે તમારે? તો કે પહેલી વાટકી છે એમાં આપણે શું કરવાનું છે? ચણા થોડાક નાખવાના છે, 4-5 ચણા. અને પછી શું કરવાનું છે? તો કે પાણી નાખી અને પલાળી દેવાના છે. અને બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં અથવા તો રૂમાં વીંટીને મૂકો. કપડું કે રૂ જેમાં વીંટા હોય એ સૂકવું જોઈએ નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો બીજી વાટકીની પણ આપણે પૂરું થઈ ગયું. હવે ત્રીજી વાટકીમાં શું કરવાનું છે? તો કે ત્રીજી વાટકીમાં 4-5 દાણા ચણા મૂકો, તેમાં બીજું કશું જ નાખવાનું નથી, અને વાટકીને ઢાંકી દો. તો 3 વાટકીનો આપણે ઉપયોગ કરી લીધો. હવે 3 વાટકીનો આપણે આ પ્રયોગ કરશું તો ખબર પડશે કે 3 વાટકીમાં શું તફાવત છે. તો પહેલી વાટકી છે એમાં આપણે શું કર્યું? તો કે 4-5 ચણા નાખ્યા અને પાણી નાખી અને પલાળી દીધા. તો આવું કરવાથી શું થશે? તો ચણા છે એ સરસ રીતે પલળી જશે અને ચણાનો આકાર છે એ સહેજ મોટો થઈ જશે. પછી બીજી વાટકીની અંદર આપણે શું કર્યું હતું? તો કે ચણા છે એને કાપડ, ભીનું કાપડ અથવા તો રૂની અંદર રાખવાના છે. એ રૂ અને કાપડ છે સુકાવવું જોઈએ નહીં. આ રીતનું કરશો તો શું થશે? તો કે ચણા છે એ સરસ રીતે ફણગી જશે, જે આપણે આગળ ગોપાલની માતાએ વાત કરી એ રીતે ચણા ફણગી જશે. ત્યાર પછી ત્રીજી વાટકીની અંદર, તો ત્રીજી વાટકીમાં કશું જ ફેર નહીં પડે. શું કામ? તો કે એની અંદર આપણે ખાલી ચણા છે એમને જ રાખ્યા છે, નથી કાપડમાં રાખ્યા કે નથી રૂમાં રાખ્યા, અથવા તો એ વાટકીની અંદર પાણી પણ આપણે એડ કર્યું નથી. તો ખાલી ચણા છે વાટકીમાં એમને રાખવાથી ચણા જેવા હશે એવા ને એવા જ રહેશે, નહીં મોટા થાય કે નહીં ફણગે. તો આ પ્રયોગ છે વિદ્યાર્થી મિત્ર, તમે બધા ઘરે છે એ કરવાનો છે, જેથી કરી અને તમને પણ ખ્યાલ આવી જાય. તો આ ભાગ 1 છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો તે પહેલાં આપણે આજના વિડીયોનું હોમવર્ક પણ જોઈ લઈએ. તો આપણે આ બોર્ડની અંદર જે લખેલું છે એ તમારા ટેક્સ્ટબુકમાં નથી, પણ આ બીજ પાઠની જે બેઝિક માહિતી છે એ મેં તમને કીધી છે, તો એ આપણે હોમવર્કની અંદર લખવાનું રહેશે. એ બીજના કેટલા પ્રકાર છે, એ બે પ્રકાર છે એની વ્યાખ્યા મેં તમને કીધી, વ્યાખ્યા લખવાની છે. કયા કયા બીજ છે એકદળ બીજમાં આવે, કયા બીજનો દ્વિદળ બીજમાં સમાવેશ થાય છે, ત્યાર પછી કઠોળની વ્યાખ્યા, અનાજ અને તેલીબિયાં આ કોને કહેવામાં આવે છે. તો બોર્ડમાં લખેલું એક વખત બધાએ રફ બુકની અંદર હોમવર્કમાં લખવાનું છે. અસ્તુ, આભાર.